લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે 7 રાજ્યોની 69 બેઠક ઉપર મતદાન. દિલ્હીની 7, યુપીની 14, બિહાર અને બંગાળની 8 બેઠક સહિત એમપીની 8, ઝારખંડની 4, હરિયાણાની 10 બેઠક ઉપર મતદાન. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, ભાજપના મેનકા ગાંધી, કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા, ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ, નિરહુવા મીનાક્ષી લેખી સહિતના રાજકીય નેતાઓની લોકસભા બેઠક પર થશે મતદાન. લોકસભાની ચૂંટણીમાં દિલ્હીથી શીલા દીક્ષિત, ગૌતમ ગંભીર, અજય માકન, મનોજ તિવારી સહિતના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કે દિલ્હીના મુખ્યમંત્રી પર આવે છે શરમવાળા ટ્વીટને લઈને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને કેજરીવાલે મોકલી નોટિસ. 24 કલાકમાં લેખિત માફી માંગી અખબારમાં પ્રકાશિત કરાવવાની માંગ. એમપીની ભોપાલ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર. ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની સીધી ટક્કર. આણંદના સુચિત્રાના ધર્મજમાં થશે ફેરમતદાન. ધર્મજ મતદાન મથક ઉપર બોગસ મતદાન થતા ચૂંટણી પંચે ફરીથી મતદાન કરવાનો લીધો હતો નિર્ણય. ભરતસિંહ સોલંકી અને મિતેશ પટેલ છે આણંદ બેઠકના ઉમેદવાર. લોકસભા ચૂંટણીને લઈને ગેહલોત સરકારે અલવર ગેંગરેપની ઘટનાને દબાવી હોવાનો આક્ષેપ. પીએમ મોદીએ રાજસ્થાનની ગેહલોત સરકાર પર સાધ્યું નિશાન. પીએમ મોદીએ કહ્યું, કેમ ચૂપ છે તમારી ગેંગ. જનતા સાથે વિશ્વાસઘાત કરનારાઓનો અહંકાર ટૂંક સમયમાં તૂટી જશે. યુપીના સોનભદ્રની રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર સાધ્યું નિશાન. ગરીબોની જે જાતિ એ જ મારી જાતિ, જબરજસ્તીથી પછાત જાતિથી બન્યા હોવાના માયાવતીના નિવેદન ઉપર પીએમ મોદીએ આપ્યો જવાબ. પ્રધાનમંત્રીને લાફો મારવાની નથી કરી વાત, લોકશાહીને થપ્પડ મારવાની કરી હતી વાત. પીએમ મોદીને લાફો મારવાના નિવેદન ઉપર મમતા બેનર્જીએ સ્પષ્ટીકરણ આપ્યું. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું છે કે 56 ઇંચની છાતી ધરાવતા વ્યક્તિનું સ્પર્શ કરવાની પણ મને ઈચ્છા નથી.